सब्सक्राइब करो आ चैनल ने। ध्यान राखजो विक्रम, अमने घड़ी घड़ी समझावानी आदत नथी। बधा जाणे छे अमे फक्त निर्णय आपीए छे अने एनु पालन करवुं ज पड़े छे। અને હવે તમારી ભલાઈ એમાં જ છે કે દુર્ગા પ્રસાદ ની દીકરીને તમે ક્યારે જ નહીં મળો। પપ્પા વાત એટલી છે કે અમને જવાબ નથી જોતો। અમારી વાત કાપવાની હિંમત આજ સુધી કોઈને કરી નથી। અમે જે કંઈ કહીએ છે એ પત્ર ઉપર લીટી પ્રમાણે હોય છે। આજે અમે તમને સાવધાન કરીએ છે અને જો અમારા બોલવાનું નહીં થયું તો પરિણામ ભયંકર થશે। મારી તો કઈ વાત સાંભળવાની પણ નકાર કરે છે પાપા। અમને પણ અમારા ભાવનાઓને કહેવાને ચાંસ મળવો જોઈએ ને। આપણા ખાનદાનની દીવાલ એંગાર ઉપર ઊભી છે। અહીંયા તારી ભાવનાઓને કઈ કિંમત નથી। કિંમત તો છે ઇજ્જતની, ખાનદાનની, અહંકારની। તારી મનની વાત કોઈ નહીં સાંભળશે। શું નામ કહ્યું તું એ દુર્ગા પ્રસાદની દીકરીનું? આરતી। મેં આ બધું સહન નહીં કરી આરતી। આ શું કરો છો તમે? અમુક નિયમ છે, અમુક આદર્શ છે, એને જે તોડશે એને કોઈ પણ શિક્ષા આપવી પડે તો એ પણ અમે આપીશું। પછી અમારી દીકરી જ કેમ ના હોય। મારું લોહી ગરમ થઈ જાય છે જ્યારે હું રણજીતસિંહને જોઉં છું કે એના કુટુંબીઓને જોઉં છું। એ ખૂની છે મારા ભાઈનો। 20 વર્ષની સજા ભોગી છે રણજીતસિંહે, પણ હું એને માફ કરવાનો નથી। ભલા એમાં છે લક્ષ્મી કે તું રણજીતસિંહની વકાલત કરવાનું છોડી દે। સમજાવવા નાલાયક છોકરીને પાછી વિક્રમને મળવાનો પ્રયત્ન ન કરે। મારો દીકરો છે, હવે મારી નજર થી નજર મળવા માંડ્યો છે। કઈ પણ હોય તો પણ આપણું જ ખૂન છે ને। આ આપણા કુટુંબની ઇજ્જત નો સવાલ છે। ઇજ્જત મને મારા જીવથી પણ બહુ વાલી છે રજની, બહુ વાલી છે। અરે પણ હું મને કહે સાંભળવું નથી રજની। હું જે કહું છું એ જ અહીંયા થવું જોઈએ છે, અન્યથા આનું પરિણામ બહુ ભયંકર થશે રજની। સાંભળે જુવાન દીકરીને સમજાવવાની આ કેવી રીત છે? જો વિક્રમ આવી જ રીતે આરતીને મળતો રહ્યો તો ખબર છે આનો પરિણામ સગા સંબંધીઓમાં શું થશે। આપણી ઇજ્જત ધૂળમાં મળી જશે અને આપણું માથું શરમથી ઝૂકી જશે। હજી સુધી આપણે એ પણ નથી ખબર કે વિક્રમને આરતીમાં દોસ્તી છે કે ફક્ત ઓળખ છે કે પ્રેમ પણ છે। જુવાન દીકરી છે, આપણને પ્રેમ પણ કરે છે। અગર એવું તેવું કંઈ કરી બેસશે તો વિક્રમ
તારી રાહ જોવામાં હું તો મરી જ ગઈ હોત. આપણે એક સાથે જીવન જીવવાનું છે, બહુ વર્ષ સુધી પ્રેમ કરવાનું છે, અને તું મરવાની વાત કરે છે. જ્યારે તું મારાથી દૂર હોય છે ને, ત્યારે મને એમ અલગ જ બીક લાગે છે. તો તો દૂર મત રહે, પાસ આવને. તું મને પ્રેમ કરે છે ને? પોતાથી બધું. આઈ લવ યુ, બહુ જ પ્રેમ કરું છું તને. પણ મને ડર લાગે છે, મારા પપ્પા. ડરતી નહીં, તને મારાથી કોઈ અલગ નથી કરી શકતું. અમે કરી શકીએ. અમે સૌથી મોટી ભૂલ કરી છે કે તારા બાપને જીવતો છોડ્યો. સાપે તો પહેલા જ ડસી લીધું છે, હવે સાપનો બચ્ચો ડસવા આવી ગયો છે. હું તને નહીં છોડું. નહીં પપ્પા, હું વિક્રમને બહુ પ્રેમ કરું છું. તમે વિક્રમને કઈ નથી કરી શકતા, કઈ નથી કરી શકતા. તમે ગંદી નાલીનો કીડો છે, એનો બાપ અમારો દુશ્મન છે. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ લગાડવાની? અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તારી ઔકાત નથી આરતીને પ્રેમ કરવાની. છોડી શકતી નથી. વિક્રમ મારું પ્રેમ છે, હું વિક્રમ સિવાય કેવી જીવી શકીશ? છોડ ને વિક્રમ, કોઈ જોઈ લે છે. વિક્રમ પ્લીઝ. ક્યારે નહીં, તારે જીવન આવું જ કાઢવાનું છે, મારી બાહોમાં સમાઈને. વિક્રમ છોડ ને, કોઈ જોઈ લેશે. જોવા દે, અમે અમારી પ્રેમિકા સાથે પ્રેમ કરીએ છીએ. આ સમયે અમે કોઈ નથી ડરીએ. તો બસ આવી જ રીતે મને પ્રેમ કરવી દે. તારા રસીલા, તારા રસીલા હું. માલિક, 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 આ શું કરો તમે? છોડો મને, છોડો, છોડો. અંડાનો ફંડો તો તમે જ કર્યો છે. અગર કોઈ જોયું હોત તો બને ની ઇજ્જત માટીમાં મળી ગયો હોત. આ શું થયું છે માલિક તમને? તો 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 પરેશ કેવું હતું ને? અરે કેટલી વાર કીધું, છોડો છોડો છોડો. જો તમે મારી પપ્પી લીધી હોત ને, તો મારી ચિલ્લી સામે હું કયું મોઢું લઈને ગયો હોત. ચિલ્લી? આ ચિલ્લી કોણ છે? ચિકન ની ચિલ્લી, મારી પ્રેમિકા. આ કેટલા જોર થી પકડ્યું માલિક. તો તું પણ પ્રેમ કરે છે? આવ ગળે મળ. અરે નહીં 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 નહીં, હજી બે આપણું નહીં કરો માલિક. તું મારી ઇજ્જત કરે છે ને? જીવ થી પણ વધારે. તમે અમારા ભગવાન છો, અન્નદાતા છો. તો અમારી ઉપર એક ઉપકાર કર. અરે કેમ ગરીબને નરકમાં મોકલો છો સાહેબ? તમે આદેશ કરો. તમને આરતી મળવું છે. પેલા ચૌહાણની દીકરીને? અરે નહીં 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 માલિક, મોટા માલિક મને બંદૂક પર મૂકશે અને ઠો કરીને ઉડાવશે. અરે નહીં, એ પેલા તમારાથી નારાજ છે માલિક. બસ થઈ ગયું બોલીને, તમે અમારી કઈ ચિંતા નથી. અરે નહીં 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 માલિક, હું તમારું કામ કરીશ, ચોક્કસ કરીશ. શાબાશ. કોણે માર્યું? નહીં રડ ચિકન, તું રડીશ ને તો મને બહુ દુઃખ થશે. હું તો એક મંદિર માં ગયો હતો, નકલી સાધુ બની. આરતી અને વિક્રમ ના લગ્ન થશે જ હવે. અરે પણ ઠાકોર સાહેબ, ક્યારે પણ આપણા વચમાં આવી જઈશ ને? અરે એમને ખબર જ નહીં પડે. આરતી અને વિક્રમ સાહેબ ના લગ્ન ક્યારે થયા? ખબર તો તને ત્યારે પડશે જયારે હું તારા હાડકા માંથી તારા હાથ હાથ વધાઈશ. અરે પોતાનો જીવ સંભાળીને રાખ, નહીં તો આવતી વખતે પણ જશે.
આપની વાતોને ક્યારેય નથી ટાળી. એમને નિર્ણય લીધા, અમે તે માન્ય કર્યા, અને એ જ આશા અમે અમારા બચ્ચા પાસેથી પણ રાખીએ છીએ. લક્ષ્મી, તમને કહેવાનું શું છે? મારે એ જ કહેવું છે કે બચ્ચા જ્યારે નાદાનીમાં ખોટા ફેસલા કરે ત્યારે એમને સાચી દિશા બતાવવાનું કામ મા બાપનું હોય છે. અને આ જ વાત મેં ધ્યાનમાં લેતા આરતીના સગપણનું માગણું ભવાની પ્રસાદ એમના ઘેર કહ્યું છે. પણ હંમેશા તું વચમાં બોલે છે. કેટલી વાર કહું છે કે વચમાં બોલ નહીં. ભવાની પ્રસાદ નો ઓધો ખબર છે તને? એ અમારાથી બહુ ઊંચો છે. એમની પાસે બિલ્ડિંગ છે, પ્રોપર્ટી છે, કેશ છે, શાન શોહરત. આનાથી વધુ સારું સ્થળ આપણને નહીં મળે. આ સૌ તો થયો સંબંધ નહીં. સંબંધ પણ થઈ જશે આરતી. પણ પપ્પા, શું બોલી રહી છે? તું તારા પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તારા લગ્ન ભવાનીના છોકરા સાથે જ થશે. પણ પપ્પા, તમે મને સમજવાની કોશિશ તો કરો. તું તારા બાપાને સમજાવે છે? એક વાત કે મને, એ ખૂની ખાનદાન આપણા ખાનદાનથી શ્રેષ્ઠ છે. વિક્રમ પણ ખાનદાની જ છે. શું બોલે છે તું? વિક્રમ એક નાલાયક છોકરો છે, અને એનું નામ પણ તારી જીભ પર આવ્યું છે ને, તો તારી જીભ કાપી નાખીશ. પણ હું વિક્રમને પ્રેમ કરું છું. જો તું આવું પાછું બોલી છે ને, તો હું તને ઘરેથી કાઢી મૂકીશ. પણ તમે આરતી શું કહેવા માંગે છે એ સાંભળી કરો. બેશરમ, તું મારી આંખમાં આંખ નાખીને પોતાના ખરાબ કૃત્યને પહેરાવી કરે છે. દુર્ગા પ્રસાદ ની છોકરી ની સાંભળો, તમારી દુશ્મની રાખો એક બાજુ. આરતી એ શું બગાડ્યું છે? તમે વિક્રમ ને નહીં તો આવી ઉગ્ર રીતે હો તમારથી. પપ્પા, તમે ખોટો વિચાર કર્યો છે. મારું મન જાણે છે કે હું તમારો કેટલો આદર કરું છું, પણ તમે તમારી જૂની દુશ્મનીને અમારા પ્રેમની વચ્ચે આસકાર. વિક્રમ, તને પેલા દુર્ગા પ્રસાદની દીકરીની સાથે લગ્ન કરવા છે? એની માટે મારું જીવન નરકથી પણ વધુ ખરાબ થઈ ગયું છે. 20 વર્ષ હું જેલમાં ખોટી ખોટીને જીવતો રહ્યો, અને આજ તને મારા શત્રુમાં અચ્છાઈ નજર આવવા લાગી. અચ્છાઈ આટીમાં છે, અને હું એની વગર જીવી નહીં શકું. મર જઈને વિક્રમ, પોતાને બાપાની બેઇજ્જત કરવાની પહેલા પોતે તો મર, નહીં તો અમારી ગરદન તો કાપીને ફેંકી દે. ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી મારા શ્વાસમાં શ્વાસ છે, અમે આરતી સાથે તારા લગ્ન નહીં થવા દેવીશ. આરતી અમારો જીવ છે, અને અમારા ખાનદાન ની શાન છે. તારી જવાબદારી છે કે તું આરતી ને પૂરી જવાબદારી સંભાળે, અને એ નાલાયક વિક્રમ, એ ખૂની ની ઓલાદ વિક્રમ, એનો પડછાયો પણ આરતી પર ન પડવો જોઈએ. એ તારી જવાબદારી છે, સમજી? આરતી,
આ તો સુઈ ગઈ. ઓહો, મારું માથું. એ દૂધમાં કઈક તો નાખ્યું છે. નહીં, એ મારી સાથે ધોકો કર્યો છે. નહીં નહીં માલિક, મારું માથું દુખે છે. એક વાત સાંભળ, હું તને નહીં છોડું. એ તો ગયા. હવે આદ્ય અને વિક્રમને કોઈ અલગ નહીં કરી શકે. યસ, આરતી મારું દિમાગ હવે ચાલતું જ નથી. કઈ સૂચતું પણ નથી કે શું કરું. હવે કઈ જઈશ અને કઈ પણ જઈશું તો આપણે ચોક્કસ ખોજી કાઢશે. હવે શું કરીએ? અરે મને પૂછે છે તો કોણે પૂછું? એક કામ કરીએ, વિક્રમ રણજીત સિંહ ઠાકુર, રણજીત સિંહ નો દીકરો અમારી દીકરીને લઈને ભાગ્યો છે. એને શોધી કાઢો અને ખલાસ કરી નાખો એને. આજ છોકરાને અમે શોધતા હતા સાહેબ. કેમ? એકવાર અમારી મુલાકાત થઈ ગઈ છે. જો તમે ના બોલ્યા હોત તો પણ આ છોકરો મને જ્યાં મળ્યો હોત ત્યાં જ એનો જીવ લઈ લીધો હોત. તો તમારો અને અમારો દુશ્મન એક જ છે. તો પણ સાંભળ, તું બોલીશ એટલી રકમ આપીશ. પણ એને મારતી વખતે એક વાતનું ધ્યાન રાખ, મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. અને જેટલા જલ્દી બને એટલા જલ્દી એને મારી નાખ, સમજો? મિસ્ટર વિક્રમ, હવે ગણમાં માંડજે તારા દિવસો. બહુ ઓછો સમય છે તારી પાસે. ચાલો. મારા અડધા કરતા વધુ જીવન તો જેલની કાળ કોઠલીમાં ગયું છે. અને અને પછેલા બાકી જીવનમાં વિક્રમે મુસીબતો ભરી છે. અમે કયું મોડું લઈને ભરીએ? હવે તો લાગે છે કે શું કહેશે અમે લો કે ઠાકોર રણજીતસિંહ નો છોકરો એક છોકરીને લઈને ભાગી ગયો અને એ છોકરી પણ અમારા દુશ્મનની છોકરી. તમે જરા શાંતિથી વિચાર કરો ને. શાંતિથી વિચાર કરવાથી શું થશે? કઈ તમારો લાડલો પેલી છોકરી છોડીને પડી આવશે? અમને તો લાગે છે અમે શરમથી મરી જઈશું. પણ વિક્રમને ગોતવીને તો લાવવો જ પડશે ને. ખબર નહીં મારો દીકરો ક્યાં હશે, કેવો હશે, કઈ પરિસ્થિતિમાં હશે. આ ખોજીએ અમે ને. એ કાય અમને કયું કાગળ લખીને ગયું છે કે એવું કહીને ગયું છે કે અમે પોલીસ પાસે ફરિયાદ લખવી કે અમારો દીકરો અમારા મોઢા પર કાળું લગાવીને એક એક છોકરીને લઈને ભાગી ગયો છે. તો લાગે છે કે એ જો અમારી સામે આવ્યો તો અમે એને ગોળીથી ઉડાવી નાખીશ. હે ભગવાન, હવે શું થશે? મારો દીકરો નું ક્યાં હશે? ચલ આપણે પ્રેમ કરીએ. અરે પ્રેમમાં કોઈ સમય નથી હોતો. ચાલો.
સાલો આ પતિ ક્યાં છે? કામથી ગયો છે. એને કહી દેજે હવે તારી જિંદગીના દિવસ બહુ થોડા રહી ગયા છે, સમજો? ચાલ ભાગ, બેસ. અલીગારે આધી તારી સાથે લગ્ન કરીશ અને આપણું ઘર બનાવવા માંગુ છું. તું સાચું બોલે છે. હા ખરેખર. ઉત્તર બોલ. કોણ છે? શું છે? એની મને કઈ પરવા નથી. અને કામ શું છે? હા એટલે ખબર આપી હતી મારે. માલિક વધારે કઈ નહીં, પણ 1,00,000 રૂપિયા મળે તો. તું મને બ્લેકમેલ કરવા આવ્યો છે? બોલાવો પોલીસને. હા હા બોલાવો પોલીસને, બોલાવો. તો હું પછી વિક્રમ સાહેબનો પતો પોલીસને કહી દઈશ. આલે પૂરી 1,00,000 રૂપિયા છે અને વાત છૂટી નીકળે તો? નહીં નહીં નહીં, શું છે સાહેબ, કે લગભગ બધી જ ઈમાનદારી ભ્રષ્ટાચારીના ધંધામાં જ હોય છે ને. પત્તો કે? હા બતાવું છે, બતાવું છે. હવે બસ આરતી, હું કઈક બોલું? હમણાં નહીં, પ્રેમ કરવા દે ને. દિવસમાં 18 કલાક તો પ્રેમ જ કરે છે ને. 18 નહીં, 24 કલાક. ઓફિસમાં તારા જ બારામાં જ વિચાર કરું છું. હું પણ કંઈક વિચારું છું. આરતી, તારી આંખમાં આંસુ? મને એમ લાગે છે કે આપણા લગ્ન થઈ ગયા છે ને હવે આપણે કોઈ જુદા નહીં કરી શકે. આપણે એકવાર મા પપ્પાને મળી આવીએ. હા હા ચોક્કસ, મોટા મનો આશીર્વાદ તો આપણે લેવાના છે. બસ થોડો ધીર રાખ, થોડો મામલો શાંત થવા દે, પછી તારા ને મારા ઘરે આપણે જઈને આવો છે. I promise. I love you. જીતેન્દર, રાજેન્દર, નહીં નહીં, ધર્મેન્દર. કુચી કુચી. સચ્ચી બુચી. શું બોલો છો તમે જી? અરે આપણા છોકરાઓ માટે ના યાદ કરતો હતો. સચ્ચી બુચી. એ જી. હા. ઓ જી. હા તો જી. અરે આજે કોલેજ તો આપણું લગ્ન થયું છે. અરે હા, પછી બાળક આવવા માટે થોડીક વાર છે ને. અરે હા, હું તો ભૂલી જ ગયો તો. ચલાવ આ છોડને હાથ. અરે છોડને હાથ, હજી તો મને રસોઈ બનાવવાની છે. રસોઈ? અરે તું રસોઈ પછી બાપ છે, પેલા પ્રેમ તો કરીએ. ચાલ આવ ને. કબાબ આલે, તું ખરેખર બહુ જ ઈમાનદાર છે. આ ચિકન અને ચીલીની ચાલ હતી સાહેબ. ચીલીએ જ આરતી મેડમને ઘરમાંથી ભાગવામાં મદદ કરી હતી. વિક્રમની સાથે સાથે એમને પણ શિક્ષા મળશે. હવે મારા હાથમાંથી વિક્રમને કોઈ નહીં બચાવી શકે. આ તો શું કરે છે? તમે જ તો કીધું, તમને બહુ કામ કરવું પડે છે, બહુ ફરવું પડે છે, તમને બહુ થાક લાગે છે. જ્યારે તું સામે રહે છે ત્યારે બધી થાક ભાગી જાય છે. તમને આટલી મહેનત કરવાની આદત પણ નથી ને? પડશે મને આદત, તું નકામી ચિંતા મત કર. તને સુખમાં રાખવા માટે હું કંઈ પણ કરી શકી. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી. શું થયું? શું થયું તમને? તમે આટલી બધી ડરેલી કેમ છો?
આજ સુધી મેં મારા હૈયાની વાત કોઈને પણ નથી કીધી, પણ હવે ચૂપ રહેવું કઠિન છે શાસ્ત્રીજી. અમને બચાવી લો. શું થશે? કઈ તો કરો. શાંત થાઓ તમે બંને, હવે શું કરવાનું છે હું જોઉં છું. એની કોઈ ગરજ નથી, તો ચાલ મારી સાથે. આ ક્યાંય નહીં જાય ઠાકોર, આ ફક્ત મારી સાથે આવશે. તું મારી સાથે ચાલ, નહીં તો બાપ બેટાને ગોળી મારીને અહીંયા જ ખતમ કરી નાખીશ. વિક્રમ, તું સાંભળ્યો ને? તું બેસ ગાડીમાં. વિક્રમ, તું ફક્ત મારી ગાડીમાં બેસીને મને આરતીથી મેળવીશ. હું જો ઈચ્છું ને તો તને અહીંયા જ ખતમ કરી નાખું છું, પણ પેલા મારે મારી દીકરીને મળવું છે. વિક્રમ, ચાલ જઈને મારી ગાડીમાં બેસ. કોને ધમકી આપે છે દુર્ગા પ્રસાદ? બંદૂક અમારી પાસે પણ છે, પણ ખૂન ભાવવાથી કઈ નહીં થાય. વિક્રમ ક્યાં છે? વિક્રમ તો સામાન લેવા ગયો છે ચિકન સાથે. શું થયું માં? બેટા, તારા અને વિક્રમ ના પપ્પા ક્યારે પણ અહીંયા આવી શકે છે? ક્યારે આવી ગયા તો? શું થયું સાસુમાં? અમે બંને લગ્ન કર્યા છે. અમે હું મારા પતિ જોડે ગમે ત્યાં રહી શકું. અમને કોઈ નથી રોકી શકતું. એ બંને બહુ ગુસ્સામાં છે. તો આરતી માલકીન, બહુ ગડબડ ઘોટાળો થયો છે. હવે ઉપર ઠાકુર સાહેબ અને ચૌહાણે વિક્રમ સાહેબ ને પકડી પાડ્યો છે. ચલો જલ્દી, આપણે જોઈએ. ચાલો ચાલો ચાલો. અમને તમારી દુશ્મનીથી કઈ જ લેવું દેવું નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે હવે અમે પતિ પત્ની છે. આરતી જેવી છોકરી આપણા ઘરણાની બોવ નથી બની શકતી. એકદમ નફટ અને ચારિત્ર રહી. પપ્પા, આરતી મારી પત્ની છે અને હું મારી પતિનો અપમાન ક્યારે સહન નહીં કરી શકું. અમે આ લગ્નને માનતા જ નથી. તો મત માનો, અમે બાલી છે, અમને લગ્ન કરવાને હક છે. હું તને જીવથી મારી દઈશ. મારી નાખો, પોતે જ પોતાની દીકરીનો કુંકી ભૂસી દો, પણ એનાથી અમાર પ્રેમ કમી નહીં થશે. અરે બે કોડીના છોકરા, હું મારી દીકરીના તારા જેવા બે વારસીને ચારિત્રહીન છોકરા સાથે લગ્ન નહીં થવા દઉં. શું લાયકાત છે તમારા બંનેની? જે પણ છે, હું મારી પત્નીને ઇજ્જતનું જીવન આપી શકું છું. વિક્રમ, તું પાગલ થઈ ગયો છે? આટલા ફાલતુ ઘરની દીકરી અમારી બોમ નથી બની શકતી. મોઢું સંભાળીને બોલ રણજીતસિંહ, તારું ઘરાણું છે ફાલતુ અને બેવારસી. 20 વર્ષ પહેલા જ એ ગોળી તારા ભેજામાં નાખી હતી. આજે આ દિવસ આવ્યો જ ન હોત. હવે તો તું મરીશ અને તારો આ દીકરો. પ્રસાદ, ઉભા રહો. શું કરો છો તમે બંને? આજે અમને રોકતા નહીં શાસ્ત્રીજી. હા, આજે અમને રોકતા નહીં શાસ્ત્રીજી. આજે ફેંસલો થવું જ જોઈએ. હા, આજે કાં તો આ રહેશે કાં તો અમે. ખબરદાર પપ્પા, જો મારા પતિ સામે આંખ ઊંચી કરીને પણ જોયું છે તો. ચૂપ રે, બેશરમ કહેની. હું તમને કીધું ને, મારી પત્નીનું અપમાન કરવાનો પ્રયત્ન કરતા નહીં. બસ હવે બહુ થયું. હવે એકબીજાને મારવા કાપવાની વાત કરી છે, હું પોતાને જ મારી નાખીશ. ના ના શાસ્ત્રીજી, આ શું કહો છો? ના હું ના કરું, હું ના કરું. હું તમારી સભામાં શાસ્ત્રીજી, પ્લીઝ. તો હું શું કરું? મારી સામે બીજો માર્ગ પણ નથી. તમે બંને જણે તમારી આપસની દુશ્મનીમાં શું નથી ગુમાવ્યું? દુર્ગાએ પોતાનો ભાઈ ગુમાવ્યો, રંજીતે પોતાની બહેન ગુમાવી, તો પણ તમારી આપસમાં દુશ્મની ક્યારે ઓછી થઈ નથી. આજે આ વિચાર કરીને હું તો બહુ બેચેન થાઉં છું કે કેવા શિષ્યો છો તમે મારા, કે તમે તમારી દુશ્મની નથી ભૂલી શક્યા. અગર આવું જ રહ્યું તો હું પોતાને મારી નાખીશ. ના ના શાસ્ત્રીજી, આવું ના કરો.
તમારું કહેવું અમને માન્ય છે માસીજી. વિક્રમ, સસરાનો આશીર્વાદ લઈ લે. આશીર્વાદ આપો. અરે મારા દીકરા. સાસુમાં. આયુષ્યમાન. ચાલો હવે આપણે ઘરે ચાલો. નહીં નહીં રણજીતસિંહ, નહીં. જ્યાં અમારી હવેલી પર આવે એવી અમારી ઈચ્છા છે. ભાઈ, અમારી એક ની એક લાડકી દીકરી છે, એની જાન તો અમારી હવેલી પરથી જ જશે. બરાબર. ચાલો હવે આપણે સ્વાગત આપણે કરી દેવાની તૈયારી કરો. ચાલો ચાલો ચાલો. તૈયારી કરવાની છે. હા હા.